નમસ્કાર બાલ દોસ્તો હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે આપણે સામયિક મૂલ્યાંકન કસૂરટી ધોરણ ત્રણ ગુજરાતી વિશે જોઈએ કુલ ગુણ પચીસ છે તો તમે પાઠ્યપુસ્તકની અંદરથી વાંદરાને વાંચતા ન આવડે એ પાઠ ભણ્યા હશો બરાબર ને તો ચાલો એ આધારે આજે આપણે કેટલું આવડે છે એ જોઈએ તો સૌ પ્રથમ અહીંયા એક ચિત્ર આપેલું છે ચિત્રમાં આપણે સાત આઠ વાક્યમાં લખવાના છે તો તમને ખબર છે કે આપણે પેલું એક ગીતડું વાંચ્યું હતું કે ઉંદર રે છે ઘરમાં માણસ રે તો બરાબર ને યાદ આવ્યું હા દરમાં બરાબર તો આપણે અહીંયા જોઈએ એક ચિત્ર સરસ મજાનું આપેલું છે ઘર છે વૃક્ષો છે તળાવ છે અને કેટલાક પ્રાણી અથવા પક્ષીઓ છે તો અહીંયા આપણે વર્ણન કરવા જે ઘોડો છે એ તબેલામાં રે બરાબર ને તો એ ઘોડો ક્યાં છે અત્યારે તળાવના કિનારે છે અને સિંહ ક્યારે ઘર આંગણે હોય ના હોય એ તો જંગલમાં રહે છે તો આપણે ચિત્રનું વર્ણન કરીએ લખીએ કે આ એક સરસ મજાનું તળાવ કિનારાનું ચિત્ર છે જેમાં એ ઘર છે કેટલાક પ્રાણીઓ છે કેટલાક પક્ષીઓ છે પક્ષીઓ વૃક્ષ ઉપર રહે છે અમુક પ્રાણીઓ જે જંગલમાં ની ધરતી પર રહે છે બરાબર અમુક નદી કિનારે પણ રહે છે અમુક ઘરના છાપરા પર પણ રહે છે તો અહીંયા જે ચિત્ર છે એનું વર્ણન કરીએ તો આપણે લખી શકીએ કે વૃક્ષ પર એક માળો છે એક મધપુડો છે તો માળામાં માછલીઓ રહે છે એ ખોટું છે બરાબર માછલીઓ તો પાણીમાં રહે પછી જે મધપુડો છે બરાબર એમાં પક્ષીઓ એ ખોટું છે એમાં તો માખીઓ રહે બરાબર ને તેવી જ રીતે સુંદર મજાનું અહીંયા ચિત્ર આપેલું હતું એનું વર્ણન આપણે આવા પાંચ સાત વાક્યો લખી શકીએ અને સિંહ ક્યારે ઘરના આંગણામાં રહે નહીં તો જંગલમાં રહે બરાબર પછી તળાવમાં આ જે અંસ્તરે છે એમાં બતક રહે બરાબર તો ચાલો હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન બે એમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે તો નદી નદીમાં પાણી વહે છે વરસાદ વરસાદ ઝરમર વર્ષે છે ઠંડી તો શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી લાગે છે ઝાડ જંગલમાં ઘણા બધા ઝાડ હતા વાંદરો વાંદરો હુપાહૂપ કરે છે માળો તો કે સુગરીનો માળો ખૂબ જ સુંદર હોય છે બરાબર આવા તમે પણ જુદા જુદા વાક્ય લખી શકો આગળ પ્રશ્ન ત્રણ છે ઉદાહરણ પ્રમાણે અર્થ સમજાય એવો શબ્દ બનાવો ન શોખી શોખી ન બરાબર ને એ ઉદાહરણ આપેલું છે આગળ જોઈએ ઘી ઘી સરસ બરાબર રા પછા છા પાર વદ વર સાદ ર પવો સે પેવો બરાબર એવા જ નવા શબ્દો પણ તમારે શોધવાના છે ને સહેલું ચાલો આગળ પ્રશ્ન ચાર ઉદાહરણ પ્રમાણે જોઈએ તેના જેવા નવા વાક્ય સોરી શબ્દો બનાવો હુપ તો હુપાહુપ એવા શબ્દ બીજા શોધવાના છે બરાબર બૂમ યસ તો બૂમથી શું બનશે બૂમા બૂમ ખૂબ સરસ બીજો વિચાર હતો લૂંટ લૂંટા લૂંટ ખૂબ સરસ તો મિત્રો આવા અનેરા બીજા શબ્દો પણ તમે બનાવી શકો છો તો તમને આ સહેલું લાગ્યું ને ખૂબ સરસ તો ચાલો તમને આમાં કેટલા ગુણ મળશે હા જેટલું સરસ મજાનું હા પણ લખશો જેટલું સારું એટલા ગુણ તમને વધારે મળશે ચાલો હવે મળશું આપણે નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો